નમસ્કાર મિત્રો, આજના હાઈટેક યુગમાં, ટચ સ્ક્રીનના યુગમાં, જ્યારે માણસ માણસના ટચમાંથી ઓછો થઈ ગયો છે, ત્યારે દરેક હ્યુમન હાર્ટમાં રહેલ ફિલિંગ્સને ટચ કરવાનો એક નાનકડો પ્રયાસ અમે આ વિડીયો દ્વારા કરીએ છીએ. ત્યારે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબના બટનને ટચ કરી દેશો, જેથી તમે અમારા ટચમાં રહી શકો. પોલ નામના એક યુવાનને એના મોટા ભાઈએ નાતાલની ભેટ રૂપે સરસ મજાની કાર ભેટમાં આપી. એ સમયમાં સૌથી આધુનિક અને અત્યંત ખર્ચાળ ગણાતી એક કાર લઈને પોલ પોતાની ઓફિસે ગયો. એકાદ કલાક પછી ઓફિસમાંથી એ બહાર આવ્યો ત્યારે 13-14 વર્ષનો એક છોકરો એની કારની બાજુમાં ઊભો રહી કારને ધ્યાનથી જોઈ રહ્યો હતો. એની આંખોમાં નવી કાર માટે અહોભાવ છલકાતો હતો. એ છોકરાએ પોલને પૂછ્યું, મિસ્ટર, આ તમારી કાર છે? પોલે ગર્વથી કહ્યું, હા, મારા મોટા ભાઈએ મને ભેટમાં આપી. આશ્ચર્યથી પહોળા થઈ ગયેલા મો સાથે એ છોકરાએ કહ્યું, તમારા મોટા ભાઈએ આપી ભેટમાં? એટલે કે સૌ મફત? પછી જાણે સ્વગત બોલતો હોય એમ બોલ્યો, કાસ. એટલું બોલીને એ છોકરો અટકી ગયો. પરંતુ એ શું કહેવા માંગતો હતો એનું અનુમાન પોલે કરી દીધું. એની ધારણા મુજબ એ છોકરો કદાચ એવું કહેવા માંગતો હોઈ શકે કે કાસ મારે પણ આવો એક ભાઈ હોય. પરંતુ એ વાક્ય એ છોકરાના મોઢે જ સાંભળવાની ઈચ્છાથી પોલે પૂછ્યું, શું કાસ, તું શું કહેવા માંગતો હતો? પેલા છોકરાએ બે ક્ષણ અહોભાવપૂર્વક કાર સામે જોયું, પછી બોલ્યો, કંઈ નહીં મિસ્ટર, હું એમ કહેવા માંગતો હતો કે કાશ હું એવો મોટો ભાઈ બની શકું. એના જવાબે પોલને આશ્ચર્યમાં નાખી દીધો. એવો જવાબ તો એણે બિલકુલ ધારેલો જ નહીં. ખબર નહીં પોલને શું ઉમળકો આવી ગયો, પણ એણે પેલા છોકરાને પૂછી લીધું, ચાલ દોસ્ત, તારે મારી આ નવી કારમાં આંટો મારવો છે? છોકરાએ હા પાડી. પોલે એને પોતાની બાજુની સીટમાં બેસાડીને મોટો આંટો મરાવ્યો. પાછા વળતા એક ગરીબ વસાહત પાસેથી એ લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે પેલા છોકરાએ એક ઘર તરફ આંગળી ચીંધીને પોલને વિનંતી કરી કે પેલું દેખાય છે એ મારું ઘર છે મિસ્ટર, થોડી વાર તમે એ ઘરની બહાર તમારી કાર ઊભી રાખશો ખરા? પોલે હા પાડી. એણે પેલા છોકરાએ બતાવેલ ઘરની બહાર કાર રોકી. એને થયું કે કદાચ એ છોકરો આડોશી પાડોશી તેમજ ઘરના બધાને બતાવવા માંગતો હશે કે કેવી વૈભવશાળી કારમાં પોતે આંટો મારી આવ્યો છે. પરંતુ આ વખતે પણ પોલનું અનુમાન ખોટું પડ્યું. પેલા છોકરાએ કોઈ મિત્રોને કે પડોશીને ન બોલાવ્યા. એ દોડતો પોતાના ઘરમાં દાખલ થઈ ગયો. થોડી વાર પછી પોતાના બંને પગે અપંગ એવા નાના ભાઈને હાથમાં ઉચકી ધીમે ધીમે બહાર આવ્યો. ઘરના છેલ્લા પગથિયા પર જાળવીને પોતાના ભાઈને બેસાડતા પોલની કાર સામે આંગળી ચીંધીને બોલ્યો, જો ભાઈ, ઘરમાં મેં તને જે વાત કરી હતી ને એ આ કાર છે. પેલા મિસ્ટરના મોટા ભાઈએ એને ભેટમાં આપી છે. અને જોજે, એક દિવસ હું પણ તને એવી ખાસ કાર ભેટમાં આપીશ. પછી તું એમાં ફરીને આખું શહેર જોજે. તને નાતાલમાં શણગારેલું શહેર જોવાની ઈચ્છા છે ને? એ પછી એ ઈચ્છા તું જાતે જ પૂરી કરજે. પોલ હલી ગયો. એ છોકરાના મનના ભાવોને વંદન કરવાનું મન થઈ આવ્યું.
બે ક્ષણ કંઈક વિચાર કરી એણે બંને છોકરાને ગાડીમાં બેસાડી દીધા. પછી એ દિવસનું બધું જ કામ પડતું મૂકીને એણે પેલા બાળકોને આખું શહેર બતાવ્યું. એ દિવસે પોલને એવું લાગતું હતું કે જાણે એ જ પેલો મોટો ભાઈ બની ગયો હતો. મિત્રો, ખુશી મેળવવી હોય તો ખુશી આપતા શીખો. પેલું કહેવાય છે ને, જોય ઓફ ગિવિંગ, ખુશિયા બાંટને કી ખુશી. એમ પણ કહેવાય છે ને કે દુનિયા ગોલ હે, ધ અર્થ ઇઝ રાઉન્ડ, સો વોટ એવર યુ લીવ બિહાઇન્ડ વિલ કમ ટુ યુ સુનર ઓર લેટર. આવા જ સારા વિચારો સાથે, આવા જ મોટિવેશનલ, ઇન્સ્પિરેશનલ, ઇમોશનલ વિડીયોઝ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જોય ઓફ ગિવિંગ, ખુશિયા બાંટને કી ખુશી, આપતા રહો અને ખુશી મેળવતા રહો. જય હિન્દ, સત્યમેવ જયતે, બી ધ ચેન્જ.